नमस्कार, दूरदर्शन समाचार में आपनुं स्वागत छे। शुरुआत करिए मुख्य समाचार थी। प्रधानमंत्री मोदी आर्थिक विकास माटे मूडीरोकाण साथोसाथ गरीबी निवारण पर ध्यान आपवा राज्यों ने करी अपील। नीति आयोग की बैठक में जनधन योजना तथा स्वच्छ भारत झूंबेश की सफलता माटे पण राज्यों पासे मांग्यो सहकार। नीति आयोग गवर्निंग काउंसिल की पहली बैठक में केन्द्र पुरस्कृत 66 कल्याण योजनाओं पर फेरविचार माटे राज्यों वच्चे बनी संमति। गरीबी निवारण, स्वच्छ भारत तथा खेतीवाड़ी माटे 3 सब ग्रुप रचाया होवानुं जाहिर करता नाणामंत्री जेटली। बिहार में जदयू की नवी सरकार रचवा माटे राज्यपाल समक्ष पत्र द्वारा दावो रजू करता नीतीश कुमार तो दिल्ली में प्रधानमंत्री नरेन्द्र मोदी साथ मुख्यमंत्री जीतन राम मांझीए बैठक योजता बिहार राजकीय संकट में आवे वधु एक वळांक। ब्लड कैंसर दर्दी ने जीवतदान आपता स्टेमसेल दान कर अग्रेसर बनवा कृषि राज्यमंत्री मोहनभाई कुंडारिया की अपील। पाटण हांसापुर गा कम्युनिटी हॉल लोकार्पण करता श्री कुंडारिया। જોઈએ સમાચાર વિગતવાર। યોજના પંચના સ્થાને અસ્તિત્વમાં આવેલ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પહેલી બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે યોજાઈ ગઈ। ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે બેઠકમાં ઉપસ્થિત શ્રીમતી આનંદીબેન પટેલ સહિત 31 રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી જનધન યોજના, સ્વચ્છ ભારત ઝુંબેશ તથા મેક ઇન ઇન્ડિયા જેવા ફ્લેગશીપ કાર્યક્રમો વિશે સૂચન મંગાયા હતા। અર્થતંત્રને ચેતનવંતુ બનાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય વચ્ચેનો તાલમેલ સુધારવા ઉપરાંત રોડ તથા રેલ નેટવર્ક જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતો પ્રત્યે સંમતિ ઊભી કરવા આ બેઠકમાં પ્રયાસ થયો હતો। નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની પહેલી બેઠક વિશે પત્રકારોને માહિતી આપતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી 66 કલ્યાણ યોજનાઓનું ફેરમૂલ્યાંકન કરવા સૌ મુખ્યમંત્રી સંમત થયા હતા, જેથી બદલાયેલી પરિસ્થિતિ મુજબ યોજનાનું કલેવર પણ બદલાય। શ્રી જેટલીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દોરવણી હેઠળ ગવર્નિંગ કાઉન્સિલમાં 3 સબગ્રુપની રચના કરવામાં આવી છે, જે ગરીબી નિવારણ, સ્વચ્છતા અભિયાન તથા ખેતીવાડી જેવી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે। શ્રી મોદીએ તમામ રાજ્યોને પોતાને ત્યાં બે ટાસ્ક ફોર્સની રચના કરી નીતિ આયોગના નિર્ણયોના અમલનું કામ તેમને સોંપવા કહ્યું છે। અલબત્ત શ્રી જેટલીએ ચોખવટ કરી હતી કે આજની બેઠકમાં આગામી અંદાજપત્ર વિશે ખાસ કોઈ વાતચીત થઈ નહોતી। Mentioned that the priorities are growth, investment, jobs, poverty alleviation, decentralization, efficiency and no delay in execution of projects, he highlighted that the economic activity really has to take place in the states. And therefore, states have an important role. નીતિ આયોગનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા હોવા છતાં હજુ તે લોકજીભે ચડ્યું નથી। પ્રધાનમંત્રી મોદીની બાહોશ આર્થિક વ્યૂહરચનાનો અમલ કરવા સજ્જ બનેલા નીતિ આયોગનો ટૂંકો પરિચય પ્રસ્તુત છે। નવગઠિત નીતિ આયોગે 65 વર્ષ જૂના યોજના પંચનું સ્થાન લીધું છે। 1 જાન્યુઆરી 2015 થી અસ્તિત્વમાં આવેલા નીતિ આયોગનું આખું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે। નીતિ આયોગ આયોજન પંચથી ઘણું અલગ પડે છે, જેમાં રાષ્ટ્રીય વિકાસ પરિષદના નેતૃત્વમાં ચાલતી પંચવર્ષીય યોજનાને પૂર્ણ કરી નીતિઓ તૈયાર કરવા તેમજ તેને કાર્યાન્વિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। સાથે જ દેશને નવી દિશા આપવા સંસ્થાગત સુધારાઓ પર પણ ભાર મુકાયો છે। જો કે કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ માટે ફાળવાયેલા કરોડો રૂપિયાના બજેટનું નીતિ આયોગ મૂલ્યાંકન કરશે। નીતિ આયોગનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર માટે થિંક ટેન્કના રૂપમાં કામ કરવાનું છે, સાથે જ લાંબા ગાળાની રૂપરેખા તૈયાર કરવાનું કાર્ય પણ સંભાળશે। ધી આયોગ હેઝ વેરિયસ ફંક્શન્સ વિચ આર ઇન્ક્લુડેડ ઇન ધ કેબિનેટ રેઝોલ્યુશન ઇટસેલ્ફ। ધીઝ ફંક્શન્સ રેઝ ફ્રોમ ધ કાઇન્ડ ઓફ એક્ટિવિટી વિચ હેઝ ટેકન પ્લેસ ટુડે, વોટ ઇઝ ધ ઇકોનોમિક ડાયરેક્શન the country as a whole must get. This meeting today has repeatedly been referred to as Team India. In fact, the banner behind where the Prime Minister was sitting also said Team India. નીતિ આયોગનું અન્ય ફોકસ એ વાત પર પણ રહેશે કે કેવી રીતે સરકારી કાર્યક્રમોની કાર્યવાહી માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય।
परंतु नीति आयोग माटे संस्थागत सुधार लावानो सौथी मोटो पड़कार हशे। आयोजन पंचना पूर्ण थया बाद दरेक नवी संस्थानी जेम नीति आयोग माटे पण तेनी सामेना लक्ष्यांको ने प्राप्त करवानुं कार्य पड़कारजनक चोक्कस रहेशे। दूरदर्शन समाचार अमदावाद। बिहार में नवी सरकार रचवा माटेनो दावो पेश करवा जदयू वती नीतीश कुमारे तैयारी करी लीधी छे, परंतु मुख्यमंत्री जीतन राम मांझी पद छोड़वा तैयार नथी। जदयू बिहार एकमना प्रमुख वशिष्ठ नारायण सिंघे पटना खाते राजभवन पहुंचीने जदयूना बहुमती धारासभ्यनु नीतीश कुमार ने समर्थन छे ते मतलबनो पत्र सौंपी दीधो छे, जेमां राजद कांग्रेस तथा सीपीआई नो टेको होवानुं पण जणावायुं छे। તેમણે સોંપેલા અનેક પત્રમાં જદયુ પ્રમુખ શરદ યાદવે રાજ્યપાલને વિદિત કર્યું છે કે જીતન રામ માંઝી હવે વિધાનસભામાં જદયુના નેતા રહેતા નથી, માટે તેમની કોઈ વાત કાને ધરવી નહીં। તો બીજી બાજુ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પહેલી બેઠકમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી જીતન રામ માંઝી હાલ દિલ્હીમાં છે અને તેમના માથે પડેલી રાજકીય આપત્તિની ચર્ચા માટે સાંજે 5 વાગે પ્રધાનમંત્રી મોદીને રૂબરૂ એકલા મળ્યા હતા। अमित शाह सहित भाजपा टोच नु नेतृत्व बिहार नी बदलायेली राजकीय स्थिति पर नजर राखी रह्यु छे। महामहिम के कार्यालय में गए हैं और इस बात का दावा पेश करने गए हैं हम कि हमारे विधानमंडल के नए नेता हैं, इसकी जानकारी अद्यतन करने के लिए वहां गए। श्री नीतीश कुमार जी को नेता जदयू के रूप में निर्वाचित कर सरकार बनाने के लिए प्रशस्त रास्ता किया, उस आलोक में जहाँ की आरजेडी का समर्थन है, कांग्रेस का समर्थन है, सीपीआई का समर्थन है। जब शक्ति परीक्षण की बात होगी तो विधान मंडल के साथी से संपर्क में हम लोग हैं और विधानसभा के साथियों से सहयोग तो हम आए हैं। ये तो काम पहले जेडीयू का फैसला हो जाए, क्योंकि मांझी जी अभी मुख्यमंत्री हैं, उनके विधायक दल में बिना मुख्यमंत्री के प्रेजेंस में, क्योंकि विधायक दल का जो नेता होता है वो मुख्यमंत्री होता है, उसके प्रेजेंस में नीतीश कुमार जी को चुन लिया गया है, तो ये एक संवैधानिक संकट है और इस संकट का निदान सिर्फ राज्यपाल निकाल सकते हैं। केंद्रीय संचार मंत्री रविशंकर प्रसाद आज वाराणसी दशाश्वमेघ घाट खाते थी वाईफाई सेवा उद्घाटन करियो हतु। बीएसएनएल 2500 शहर तथा नगर माटे वाईफाई शुरू करवानी योजना शुभारंभ वाराणसी थी करवामां आव्यो हतो। तेमणे जणाव्युं हतुं के मणिकर्णिका घाट सहित 8 विविध घाट मार्च महीना सुधी में वाईफाई थी जोड़वामां आवशे। बीएसएनएल आगामी समय में लखनऊ, चेन्नई, भोपाल, पटना, हैदराबाद, चंडीगढ़, गांधीनगर, अमदावाद जेवा विविध शहरों में वाईफाई सेवानी शुरुआत करशे। श्री प्रसादे ऐतिहासिक महत्व धरावता ताजमहल, फतेहपुर सिकरी, खजुराहो, कोणार्क, हम्पी तथा महाबलीपुरम जेवा स्थळोए पण वाईफाई सेवा टूंक समय में शुरू करवानी वाराणसी में जाहेरात करी हती। मार्च 2015 तक कर देंगे। राजेंद्र प्रसाद घाट, मनमंदिर घाट, तृप्ति भैरवी घाट, मीरा घाट, ललिता घाट, मणिकर्णिका घाट, ये सारे घाट मार्च तक पूरे हो जाएंगे। पृथ्वी पर मळी आवतो दरेक भौतिक पदार्थ पंचमहाभूत में विलीन थाय छे, पण प्लास्टिक तेमां अपवाद छे। पंचमहाभूत में दरेक पदार्थ नुं विलीनीकरण वास्तव में रिसाइक्लिंग नी आदिकाळथी चाली आवती प्रक्रिया छे, जेने हवे प्लास्टिक में लागू पाड़वानी मथामण चाले छे। गांधीनगर में योजायेला प्लास्ट इंडिया वैश्विक परिसंवाद में एक ज वात बधा बोलता हता, रिसाइक्लिंग करो भाई, रिसाइक्लिंग करो। प्लास्टिक नी लाइफ साइकल में रिसाइक्लिंग जेवा पुनर्जन्मनी वात प्रस्तुत छे। ભારતના અર્થતંત્રમાં 15 મિલિયન મેગાટન કાચો માલ વાપરતા પ્લાસ્ટિક ઉદ્યોગનું અલગ અને અનોખું મહત્વ છે। પ્લાસ્ટિકના નવા નવા ઉપયોગ રોજબરોજ શોધાતા જાય છે। પ્લાસ્ટિકનો નવો ઢગલાબંધ માલ બને પણ છે, પણ કોણ જાણે રિસાયક્લિંગની ટેવ આપણે પાડી નથી। રિસાયક્લિંગને કાચા માલની બચતનો બીજો ભય ગણાય। ગાંધીનગરમાં ચાલતું પ્લાસ્ટ ઇન્ડિયા પ્રદર્શન ખરેખર તો રિસાયક્લિંગને જ મહત્વ આપતી ઘટના છે। दिल्ली बार पहली वक्त गुजरात में योजायेला प्लास्ट इंडिया में भाग लेनार 30 देशों की 1600 कंपनी मशीनों ऑर्डर अहीं बुक करवा सामे सारू डिस्काउंट आपे छे। प्लास्ट इंडिया खुल्लो मुक्ती वक्ते खुद मुख्यमंत्री आनंदीबेने पर्यावरण जाळवे तेवो प्लास्टिकनो निर्दोष उपयोगनी हिमायत करी हती, तो वेपार प्रदर्शन में खासी भीड़ उमटता आयोजकों पण खुश खुश छे। मेरे हिसाब से इंडिया जो है रिसाइकलिंग में बहुत ही प्रिलिमिनरी स्टेज पे है, इन्फेंसी स्टेज पे है। अमेरिका, यूरोप, जापान एडवांस कंट्रीज के सामने
ये सिर्फ हमारी शुरुआत है और मुझे ये मेरा पर्सनल मानना है श्री नरेंद्र मोदी जी का जो स्वच्छ भारत अभियान की जो ड्राइव है दिस इज गोइंग टू बी द फ्यूचर ऑफ इंडिया एंड रिसाइकलिंग इन माई ओपिनियन इज गोइंग टू बी द इंडस्ट्री. सी जहाँ तक रिसाइकलिंग का सवाल है हम जिस स्टेज पे हैं हम जिस मुकाम पे हैं सारी टेक्नोलॉजी हमारे लिए नहीं है क्योंकि वर्ल्ड इज फार अवे एंड वी आर येट टू रीच दैट. Sorting, segregation, separation, palletizing, this all are new technologies as far as India is concerned. This is just the beginning in the field of recycling. क्योंकि क्या है कि plastics जो है वो आज नहीं तो कल उसको recycling तो करना ही पड़ेगा. Otherwise, it will affect the environment. International market में yes, we have the different technologies like this machine. This is an electrostatic separator that separate out basically on the electrostatic principles and plastic. And the rubber and the metal in the very fine powder, and this is the technology that we don't have in India. प्रधानमंत्री ना मेक इन इंडिया ना विचार ने आगळ वधारवामां प्लास्ट इंडिया मददगार साबित थशे. प्लास्ट इंडिया थकी ओछा खर्चावाळा मशीनो तेमज कॉम्पेक्ट टेक्नोलॉजी लोको समक्ष आववानो विश्वास पण व्यक्त करायो छे. या मेक इन इंडिया को 100% ये कंट्रीब्यूट करेगा. ये जो पूरा मुहिम चलाया है नरेंद्र मोदी ने जो मेक इन इंडिया का पूरा जो उसको टोटली ये सपोर्ट करेगा क्योंकि ऐसे ही एग्जीबिशन है जिसके कारण हम लोग ये पूरा कंसेप्ट है जो उनका उसको आगे ले जा सकते हैं क्योंकि पूरा टेक्नोलॉजी जो है बाहर का जो इंडिया में नहीं हो पॉसिबल हो पा रहा था वो इसमें हो पाएगा ऐसे इंटरेक्शन से. तो ये जो पूरा कॉन्सेप्ट है ये इस प्रकार के एग्जीबिशन से ये सक्सेसफुल होगा. प्लास्ट इंडिया में अंतरराष्ट्रीय कंपनियों ना आवा थी प्लास्टिक ना व्यापारियों ने अंतरराष्ट्रीय संपर्को वधवानी आशा छे जे आवनारा दिवसों में देश माटे फायदाकारक साबित थई शकशे. दूरदर्शन समाचार अमदावाद. પાટણ તાલુકાના હસ્તાપુર ગામ ખાતે લેવા પાટીદાર સમાજ સેવા મંડળ આયોજિત ખોડાબા હોલનું લોકાર્પણ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે સ્ટેમ સેલ દાન કરનારા દાતાઓને પણ સન્માનવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બ્લડ કેન્સરથી પીડાતા લોકોને સ્ટેમ સેલ પૂરા પાડવા નિર્માણ સંસ્થા દ્વારા 11,500 લોકોના સ્ટેમ સેલની વિગતો એકત્ર કરવામાં આવી હતી જેના કારણે અત્યાર સુધી 10 લોકોને નવજીવન મળ્યું છે. આ કાર્ય અંગે મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે અમેરિકા જેવા દેશમાં 2 કરોડ લોકો સ્ટેમ સેલનું દાન કરે છે. ભારતમાં પણ આ કામનો પ્રારંભ ગુજરાતમાં થયો છે તે આનંદની બાબત છે. વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની એડિલેડ ખાતેની વોર્મઅપ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટિંગમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર પ્રારંભ કર્યો હતો અને ટીમ ઇન્ડિયાને 106 રનથી હાર આપી હતી. આગામી 14મી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચનો પ્રારંભ થઈ રહ્યો છે તે પૂર્વે આજની વોર્મઅપ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતા 371નો વિશાળ સ્કોર બનાવ્યો હતો જેમાં ગ્લેન મેક્સવેલે 57 બોલમાં 122 રન અને ઓપર ડેવિડ વોર્નરના 83 બોલમાં 104 રન મૂક્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સામીએ સૌથી વધુ 3 વિકેટ જ્યારે મોહિત શર્મા અને વરુણ એરોને 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે વળતો પ્રહાર કરવા 372ના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 265 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી જેમાં શિખર ધવન રાહણે અને રાડવે ફટકારેલા અર્ધશતક મુખ્ય હતા. આમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટીમ ઇન્ડિયા હજુ પણ વિજયથી વંચિત રહી છે. હવે આગામી પ્રેક્ટિસ મેચ અફઘાનિસ્તાન સામે રમાશે જેના પર સૌ ભારતીય ક્રિકેટ રસિયાઓની નજર રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ આર્થિક વિકાસ માટે મૂડીરોકાણ સાથોસાથ ગરીબી નિવારણ ઉપર ધ્યાન આપવા રાજ્યોને કરી અપીલ. નીતિ આયોગની બેઠકમાં જનધન યોજના તથા સ્વચ્છ ભારત ઝુંબેશની સફળતા માટે પણ રાજ્યો પાસે માંગ્યો સહકાર. નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની પહેલી બેઠકમાં કેન્દ્ર પુરસ્કૃત 66 કલ્યાણ યોજનાઓ ઉપર ફેરવિચારણા માટે રાજ્યો વચ્ચે બની સંમતિ. ગરીબી નિવારણ, સ્વચ્છ ભારત તથા ખેતીવાડી માટે 3 સબગ્રુપ રચાયા હોવાનું જાહેર કરતા નાણામંત્રી જેટલી. બિહારમાં જદયુની નવી સરકાર રચવા માટે રાજ્યપાલ સમક્ષ પત્ર દાવો રજૂ કરતા નીતિશ કુમાર. તો દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી જીતનરામ માઝીએ બેઠક યોજતા બિહારના રાજકીય સંકટમાં આવ્યો વધુ એક વળાંક. બ્લડ કેન્સરના દર્દીને જીવતદાન આપતા સ્ટેમ સેલનું દાન કરવામાં અગ્રેસર બનવા કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાની અપીલ. પાટણના હાંસાપુર ગામે કમ્યુનિટી હોલનું લોકાર્પણ કરતા શ્રી કુંડારિયા. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.